લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મોરબીના 6 માસના બાળકનું ફાટેલા હોઠનું કરાયું સફળ ઓપરેશન. કોઈ ગર્ભવતી સ્ત્રીને ગર્ભમાં રહેલ બાળકનું જન્મજાત ખામી હોય તે પ્રકારનું નિદાન થાય તે સ્વાભાવિક રીતે કોઈ પણ સ્ત્રીને ચિંતા થાય કે તેના બાળકનું સ્વાસ્થ્ય કેવું હશે. આવો જ એક કિસ્સો બન્યો છે મોરબીમાં. મોરબીના સ્થાનિક કવિતાબેન કેયુરભાઈ દંગી નામની ગર્ભવતી યુવતીને પોતાના ગર્ભમાં રહેલ બાળકને ફાટેલા હોઠની જન્મજાત બીમારી હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. બાળકના જન્મ બાદ તેની સારવાર અને તેના અંગેનો થનારો ખર્ચ અંગે પણ તેમને વિચારો ઘેરા બન્યા હતા. જો કે આ સમયે જ અહીંના અર્બન હેલ્થ સેન્ટરના નર્સ ડોલીબેને તેમને સધિયારો આપીને સમગ્ર કિસ્સો ડૉક્ટર અમિતભાઈ અને ડૉક્ટર પ્રકાશભાઈને જણાવ્યો હતો. આ બંને ડૉક્ટરોએ પણ કવિતાબહેનના બાળકના જન્મ બાદની ઓપરેશન અને સારવાર અંગે અવગત કરવામાં આવ્યા હતા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આ પ્રકારના ઓપરેશન નિઃશુલ્ક કરાવી આપતા હોવાની વાત કરી હતી અને બાળકના જન્મના 6 માસ બાદ બાળકનું સફળતાપૂર્વક ફાટેલા હોઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને બાળકનું સ્મિત ફરીથી રેલાયું હતું. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પ્રથમ સંદર્ભ કાર્ડ કાઢી આપવામાં આવે છે. એ સંદર્ભ કાર્ડના આધારે સરકારે MOU કરેલા ખાનગી હોસ્પિટલોમાં પણ તદ્દન નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવે છે, જેનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે છે. આ સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી સરકાર, મોરબીની સમગ્ર આરોગ્ય વિભાગ ટીમ અને RPSની સમગ્ર ટીમનો ખૂબ જ સાથ સહકાર મળ્યો હતો. મારો બેબી બોય જ્યારે બોર્ન થયો હતો ત્યારે એને ક્લેફ્ટ લિપનો પ્રોબ્લેમ હતો, જે પ્રેગ્નન્સી દરમિયાન જ અમને જાણ થઈ ગઈ હતી. અમે અર્બનમાં જે ડોલીબેન કરીને નર્સ છે એમના થ્રુ ડૉક્ટર અમિત તેમજ ડૉક્ટર પ્રકાશનો અમને કોન્ટેક્ટ થયો. એ બંને મળીને અમને RPSK થ્રુ સંદર્ભ કાર્ડ પ્રોવાઈડ કરાવેલો હતો, જેનો લાભ લઈને અમે અમારા બાબાનું ઓપરેશન કરાવેલું છે. રાજકોટ સ્માઇલ ટ્રેન થકી ઓપરેશન કરાવ્યું છે, જેમાં અમને કોઈ પણ જાતનો ખર્ચ થયો નથી. રૂપાણીજીની આજે RPSK જે ટીમ છે એના થ્રુ અમે ઓપરેશન કરાવેલ છે. ખૂબ જ સરસ છે, જેનાથી અમને ઘણો એવો લાભ થયો છે. તમે જોઈ શકો છો મારા બેબી બોયને અત્યારે કોઈ પણ પ્રોબ્લેમ નથી, એ સ્વસ્થ થઈ ગયો છે, જેથી હું આ ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો આ હતું અત્યારનું બુલેટિન. મને હાલ પર રજા. નમસ્કાર. We'll be right back.